અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર ભારત રામમય બન્યું છે. આજે સવારથી જ ગઢ પંથકના ગામોમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈ ઠેર ઠેર દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જ્યારે પાલનપુરના ગઢ ખાતે આવેલ 100 વર્ષ પૌરાણિક રામજી મંદિરમાં આજે માનવ કિડિયારું ઉભરાયું હતું. મંદિર ખાતે આજે પ્રોજેક્ટર ઉપર અયોધ્યાથી લાઈવ પ્રસારણ નિહાળવા માટે LED લગાવવામાં આવી હતી. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રાણ પ્રતિષ્ઠાને લાઈવ નિહાળ્યો હતો. જ્યારે અયોધ્યામાં આરતી ચાલુ હતી તે સમયે મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓએ ભગવાન રામની આરતી ઉતારી હતી. જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ એટલે લોકોએ જાણે રામ અયોધ્યામાં નહીં પરંતુ ગઢ ગામમાં બિરાજિત થયા હતા. જ્યાં મંદિરમાં શ્રી રામ જય જય રામ તેમજ જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિક ભક્તોએ શંખનાદ કરી ગામમાં ભવ્ય આતશબાજી કરી પ્રસાદ વહેંચી ગ્રામજનો આ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બન્યા હતા. સમગ્ર ગ્રામજનોએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખીને આજે દિવાળી જેવો માહોલ બનાવી રામમય બન્યા હતા. સ્વયં રામ અહીંયા પધાર્યા હોય અને અનેર ઉત્સવ આખું ગામ ભેગું થઈને એમનો ઉત્સવ મનાવે છે અને મંદિર સજાયું છે. અમે રાત્રે બેનો બેસીને કેટલા વાગ્યા સુધી મંદિર સજાયું છે અને આખા ગામને ઉત્સાહ છે. મા પ્રસાદની તૈયારી કરી છે, લાઈવ વિડીયો બતાવ્યા છે, અયોધ્યાનો વિડીયો બતાવ્યો છે, એના દર્શન કરતા બધાને બતાવ્યા છે, તો આખું ગામ અહીંયા જોવા આવ્યું છે. ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા એની અતિ આનંદ છે. અને બીજું એ કે જે આપણી પેઢી એટલી નસીબદાર હતી કે જેને આ ક્ષણ નજરની સામે નિહાળવા મળી, જે લોકો ઘણા લોકોએ એના સાથે બલિદાનો આપ્યા છે, લગભગ 3.5 લાખ લોકોના બલિદાનોના અંતે આ રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થયા છે. એ હુતાત્માને શાંતિ, ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી અપેક્ષા. સુરેન્દ્રભાઈના હસ્તે આરતી થઈ અને અમારા એ જ રીતે અમારા ગઢ મુકામે પણ પ્રાણ પ્રતિષ્ઠા જેટલું ધામધૂમથી ગામ લોકો સમગ્ર પ્રજાજનો બધા ભેગા થઈ અને રામ ભગવાનની રામધૂન મચાવી અને આરતીનો લાભ લીધો. દરેક સમાજના લોકો નાતે જાતના વાડામાંથી દૂર થઈ અને સમગ્ર દરેક સમાજના લોકો ભેગા થઈ અને રામલલ્લાના ઉત્સવમાં સહભાગી બન્યા છે. જે પણ હુતાત્માઓ જે રામ મંદિર માટે શહાદત વરી છે એમને પણ આજે આત્માને શાંતિ મળશે અને ભગવાન રામલલ્લા દરેકને આ રાષ્ટ્ર માટે ભારત માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ ભારત ફરી ગૌરવવંતુ ઇતિહાસ થાય એવી શુભેચ્છાઓ.